तो तलाटीनी भर्तीनी आजे आ परीक्षा योजाई छे अने जेमां तंत्रनी पण एटली ज परीक्षा छे। तलाटी परीक्षार्थीओनी मदद माटे पोलीस द्वारा पण विशेष व्यवस्थाओ छे। महत्वना पॉइंट पर पीसीआर वाहन राखी परीक्षार्थीओने मदद कराई रही छे। पालड़ी चार रस्ता पर आवता परीक्षार्थीओने तेमना केन्द्र पर पहोंचवा मार्गदर्शन अपायुं छे अने केन्द्र पर जवा कई बस बीआरटीएस नो उपयोग करवो ए अंगे पण मार्गदर्शन। परीक्षा अने अमदावादनी अंदर 1,45,000 जेटला विद्यार्थीओ परीक्षा आपवा माटे आवी रह्या छे त्यारे એમની મદદ માટે પોલીસ ટીમ દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। આપ જોઈ શકો છો કે પાલડી ચાર રસ્તા કે જ્યાં ખાસ વ્યવસ્થા પોલીસનો સ્ટાફ સતત અહીંયા ઊભો છે અને જેટલા પણ પરીક્ષાર્થીઓ અહીં આવી રહ્યા છે કારણ કે આ એક મહત્વનું બસ સ્ટોપ છે અને ચાહે સૌરાષ્ટ્ર હોય કે પછી અન્ય જગ્યાઓ પરથી આવતી તમામ જે બસો હોય એ અહીંયા ઊભી રાખવામાં આવે છે અને એ બસો ઊભી રહે ત્યારબાદ પરીક્ષાર્થીઓ એ શોધતા હોય છે કે એમનું પરીક્ષાનું કેન્દ્ર ક્યાં આવ્યું છે ત્યારે એમને માર્ગદર્શન આપવા માટે ટીમ અહીંયા ખડે પગે ઊભી છે। સવારથી પોલીસ કર્મચારીઓ આપણી સાથે છે, શું કયા પ્રકારની વ્યવસ્થા અહીંયા આપે દ્વારા કરવામાં આવી છે? અહીંયા અમારા ઝોન 7 સાહેબના ઓલાથી બહારના જે વિદ્યાર્થીઓ આવતા હોય એમને સ્કૂલે પહોંચવા માટે અમને હેલ્પ નંબર અમારો આપેલો છે, એ હેલ્પ નંબર ઉપરથી પણ ફોન કરીને પણ અમને પૂછી શકે છે કે અમારે આ સ્કૂલ ઉપર જવું છે, કયા વિસ્તારની અંદર આવેલું છે, તો એના માટે અમે હેલ્પ કરીએ છીએ। અહીંયાથી બહારના વિદ્યાર્થીઓ જે આવતા હોય તેમને અમે અહીંથી માર્ગદર્શન આપીએ છીએ કે અહીંયાથી તમારા સ્કૂલ આ બસમાં બેસીને જઈ શકો છો, આ રીતે જઈ શકો છો, એ રીતે અમે બધું માર્ગદર્શન આપીએ છીએ અને એમને વ્યવસ્થા કરીએ છીએ સ્કૂલે પહોંચવા માટેની। કે તો આપ જોઈ શકો છો કે તમામ જે પરીક્ષાર્થીઓ અહીંયા આવી રહ્યા છે એમને ખ્યાલ નથી હોતો કે આ વિસ્તારની અંદર એક્ઝેક્ટ એમની જે કેન્દ્ર છે એ ક્યાં આવ્યું અને એ કેન્દ્ર અંગે માર્ગદર્શન આપવા માટે કઈ બસમાં જવું, કેવી રીતના જવું એ સહિતની તમામ પ્રકારનું માર્ગદર્શન અહીંયા પોલીસ કર્મચારીઓ ખડે પગે ઊભા રહીને આપી રહ્યા છે। મહત્વનું છે કે લગભગ 1.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ આજે અમદાવાદની અંદર તલાટીની પરીક્ષા આપવા માટે આવી રહ્યા છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। તો એક જિલ્લાથી બીજા જિલ્લામાં જ્યાં આજની આ પરીક્ષા આપવા માટે જે ઉમેદવારો છે કેન્ડિડેટ જઈ રહ્યા છે ને કંઈક અગવડતા પણ પડતી હોય છે, રસ્તાઓ નવા હોય છે, જગ્યા નવી હોય છે અને તેમને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા પણ એ તમામ જે માર્ગદર્શન છે તેમને પૂરું પાડવામાં આવી રહ્યું છે। રાજ્યભરમાં આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા છે અને આ પરીક્ષાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને પરીક્ષા કેન્દ્રો ઉપર તે પ્રકારની વ્યવસ્થાઓ પણ કરવામાં છે જેથી કરીને એક ગેરરીતિ આચરવામાં ન આવે અને પરીક્ષા જે છે તે વગર કોઈ અડચણે પૂર્ણ થઈ શકે। અહીંયા વિજયનગર જે સ્કૂલ જે છે અંકુરમાં આવેલી ત્યાંના દ્રશ્યો છે કે જ્યાં પોલીસ હાજર જે છે, પ્રિન્સિપલ હાજર છે, તેમની સાથે વાત કરી સાહેબ પોલીસની વ્યવસ્થા કયા પ્રકારની? આજે તલાટીની પરીક્ષા છે એના માટે તમામ સેન્ટરો પર મહિલા પોલીસ અને હેડ કોન્સ્ટેબલની પૂરતી પ્રમાણમાં બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે, એમને પૂરતું પ્રિસ્ક્રિપ્ટ વ્યવસ્થિત થાય અને જે ધારાધોરણ મુજબ વિદ્યાર્થીઓને એન્ટ્રી મળે સમયસર એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે બીજી કોઈ વ્યવસ્થા જે બહારથી તો પોલીસ વિભાગ પણ અત્યારે હાલ તેમની ફરજ નિભાવી રહ્યું છે અને વિશેષ એ તમામ જે પરીક્ષાર્થીઓ છે ઉમેદવારો છે તેમને પણ પૂરતું માર્ગદર્શન પણ આ વધારાની જે ફરજ છે તે પણ તેઓ સમજી રહ્યા છે અને પૂરી પાડી રહ્યા છે। ઉમેદવારો કે જેઓ સમય પર તેમના સેન્ટર પર પહોંચી જાય અને તેના માટે કોઈ પ્રકારની જે અગવડતા છે તેનો અનુભવ ન થાય તે માટે થઈને આ અલગથી જ વ્યવસ્થાઓ તમામ સેન્ટર્સ પર અલગ અલગ પોસ્ટ પર ઊભી કરવામાં આવી છે।